नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 10ના विज्ञान विषयना प्रकरण 15 आपणो पर्यावरणनो आगळ अभ्यास करीशुं। विद्यार्थी मित्रों, आपणे प्रकरण 15ના 5 पाठ जोई चूक्या छीए। विद्यार्थी मित्रों, एमां आपणे जैव कचरो, अजैविक कचरो कई रीते उत्पन्न थाय छे, तेनो निकाल कई रीते करवो जोईए ते विषयनी माहिती मेळवी चूक्या छीए। परंतु आजनो युग एटले के इलेक्ट्रॉननो युग, इलेक्ट्रॉनिक्स डिवाइसो जेना वगर आपणे एक पण मिनिट चाली शकतुं नथी, जेवी के टीवी, कॉम्प्यूटर, मोबाइल, जेनो आपणे दिवसे ने दिवसे वधु ने वधु उपयोग करता जईए छीए। अने आ इलेक्ट्रॉनिक्स डिवाइस ए अमुक टाइमे तो खराब थवानी ज, तो आ इलेक्ट्रॉनिक्स डिवाइस जे खराब थाय छे એમાંથી જે પ્લાસ ઉપરના એના બોક્સ અંદરની જે વસ્તુ ખરાબ થઈ ગયેલી ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસની હોય એને કહેવાય ઇલેક્ટ્રોનિક વેસ્ટ, એટલે કે ઇલેક્ટ્રોનિક કચરો। અને આ સમસ્યા અત્યારે ખૂબ જ વધી રહી છે, કેમ કે અત્યારનો યુગ એ ઇલેક્ટ્રોનિક્સનો યુગ હોવાથી ઇલેક્ટ્રોનિક વેસ્ટ પણ અત્યારનો મોટો પ્રશ્ન છે। તો આ ઇલેક્ટ્રોનિક્સ વેસ્ટમાં ઘણી બધી એવી વસ્તુ હોય છે કે જે આ હાનિકારક હોય છે, અને આપણે પુસ્તકાલય, ઇન્ટરનેટ, સમાચારપત્રો બધામાં દરરોજ લેપટોપ અને એના બધાની પ્રાઇસ વાંચતા જોઈએ છીએ। આ નવા બને છે એનો મિનિંગ એમ કે જૂના છે એ ખરાબ તો થાય જ છે, અને જે નવા બને છે તો આ જૂના થયેલા જે ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ છે તે આપણે નાખીએ છીએ ક્યાં, એમાં ઘણા બધા હાનિકારક દ્રવ્ય હોય છે અને એ પર્યાવરણને કઈ રીતે અસર પહોંચાડે છે તે જોઈએ। તો પ્રશ્ન પહેલો છે કે નકામી ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો નિકાલ કરતી વખતે તેમાં કયા હાનિકારક પદાર્થ હોય છે અને આ પદાર્થો પર્યાવરણને કઈ રીતે અસર પહોંચાડે છે। તો જ્યારે આપણે નકામી ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો નિકાલ કરતા હોય ત્યારે તેમાં પ્લાસ્ટિક, સિલિકોનથી બનેલી ઇલેક્ટ્રોનિક ચીપ ઉપરાંત તાંબુ અને એલ્યુમિનિયમ જેવા હાનિકારક દ્રવ્યથી બનેલી વસ્તુઓ હોય છે। આ દ્રવ્યો જૈવ અવિઘટનીય હોય છે અને પર્યાવરણમાં લાંબો સમય ફેરફાર પામ્યા વગર એ જળવાઈ રહે છે। આ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ જૈવ અવિઘટનીય હોવાથી તેને ઝડપથી નાશ થતો નથી અને તેમાં જે ડિવાઇસ છે એ પર્યાવરણને નુકસાન પહોંચાડતા છે। વિદ્યાર્થી મિત્રો, આપણે આ ઉપરાંત આ 4 પાર્ટમાં કચરા વિશેની માહિતી પણ મેળવી, તે કઈ રીતે નુકસાન કરે છે તે પણ મેળવ્યું। તો આ જે ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ છે તેમાં પણ એક પ્લાસ્ટિક આવેલું હોય છે, અને પ્લાસ્ટિક અને એલ્યુમિનિયમ અને ઇલેક્ટ્રોનિક્સ ચિપ જે લાંબો સમય સુધી પર્યાવરણમાં જે અવસ્થામાં હોય તે જ અવસ્થામાં રહી પર્યાવરણને નુકસાન પહોંચાડે છે। તો આ પ્લાસ્ટિકનું પુનઃચક્રીયકરણ કઈ રીતે થાય, શું પ્લાસ્ટિક પુનઃચક્રીયકરણ પર્યાવરણને કોઈ નુકસાન થાય છે, તો એના પ્રશ્નનો જવાબ છે કે કચરામાંથી પ્લાસ્ટિકને અલગ કરી પુનઃચક્રીયકરણ એકમમાં મોકલવામાં આવે છે। આ પ્લાસ્ટિક કચરાને ધોઈને સાફ કરી અને ઊંચા તાપમાને શું કરવામાં આવે છે, ઓગાળવામાં આવે, ત્યારબાદ પુનઃ ઉપયોગ માટે વિવિધ પ્લાસ્ટિક બનાવવા એના બીબામાં ઢાળવામાં આવે છે। આ રીતે તમે પ્લાસ્ટિકનો પુનઃ ઉપયોગ કરી શકો છો। અને પુનઃચક્રીકરણ પ્રક્રિયામાં પર્યાવરણમાંથી પ્લાસ્ટિક કચરાને ઓછો કરે છે, અને હાલમાં પોલિમર પ્લાસ્ટિક શેડ બનાવવાની સામગ્રીમાં પ્લાસ્ટિક કચરાનો ઉપયોગ કરવામાં આવે છે। ખાસ વિદ્યાર્થી મિત્રો, પોલિમર પ્લાસ્ટિકના શેડ બનાવવાની સામગ્રી જે એના કારખાના હોય છે એમાં જે કચરો નકામો હોય છે એનો પાછો ફરી ઉપયોગ કરવામાં આવે છે। આ પ્રક્રિયામાં પર્યાવરણને એનો જે બનાવવામાં આવે છે એના દ્વારા થોડું નુકસાન તો થાય છે, પરંતુ વેસ્ટમાંથી પાછું બેસ્ટ બનાવી આ પોલિમર પ્લાસ્ટિક શેડ દ્વારા બનાવી શકાય છે। એટલે જે પ્લાસ્ટિક વધુ ને વધુ પર્યાવરણમાં રહી પર્યાવરણને નુકસાન કરે એનાથી આપણે બચી શકીએ છીએ, અને આ પ્રોસેસમાં થાય એ નુકસાન, પ્લાસ્ટિકનો કચરો વધારે જથ્થો ભેગો થાય એના કરતાં એ નુકસાન ઓછું હોય છે। એટલે આ રીતે આપણે પ્લાસ્ટિકનો
पुनःचक्रियकरण करी एनो फरीथी उपयोग करी शकीए छीए। अने आपणे आगळ जोईए तो गर्भप्राशमां जे आपणे कचरानो उपयोग करीए छीए एना गर्भप्राशना कचराना व्यवस्थापनना उपायो के पगला आपणे शुं करी शकीए कचराना वपराश ओछो करवा माटे, ओछो कचरो घरमां थाय एना माटे आपणे शुं पगला लई शकीए। तो પેકિંગને ટાળી છૂટતા અને ફળો અને શાકભાજી ખરીદવા, આપણે મોસ્ટ ઓફ વસ્તુ આપણે પેકિંગની શોખ હોય છે, પરંતુ એ પ્લાસ્ટિકમાં પેક હોવાથી એ પ્લાસ્ટિક ઘરે આવે આપણે આ ફેંકી દઈએ છીએ, એના કરતાં આપણે ઘરે બનાવેલી થેલી લઈ જઈ અને એને ફળો અને શાકભાજી ખરીદવા જઈએ તો એમાં જ સીધા નાખીએ, જેથી આપણે પર્યાવરણને પ્લાસ્ટિકથી બચાવી શકીએ। એ જ રીતે રેઝર પેન વગેરે જેવી વસ્તુઓ વારંવાર ઉપયોગ કરી શકાય તેવી ખરીદવી, એકવાર ઉપયોગ પછી ફેંકી દેવાય તેવી વસ્તુનો ઉપયોગ ટાળવો। આપણે અત્યારે 2 રૂપિયાવાળી જે પેન વાપરીએ છીએ, એકવાર ખલાસ થઈ જાય પછી આપણે શું કરીએ છીએ, ફેંકી દઈએ છીએ। એના બદલે જો પહેલાં જે આવતી રિફિલવાળી એ પેનનો યુઝ કરવામાં આવે તો પર્યાવરણમાં પ્લાસ્ટિકનું પ્રમાણ ઘટાડી શકાય। ત્રીજું તો કે પુનઃ ઉપયોગ કરી શકાય તેવા બાળોતિયા અથવા તો નેપીપેડ વાપરવા અને વસ્તુ ભરવાની થેલીઓ પુનઃ વપરાશમાં લઈ શકાય તેવી જ ખરીદવી। પ્લાસ્ટિકની થેલીઓનો યુઝ કરી છીએ એના બદલે ઘરેગથ્થું જે બનાવેલી કાપડની થેલીનો ઉપયોગ કરવો, જેથી એને બીજી વખત પણ કંઈ પણ શોપિંગ કરવા જાય તો લઈ જઈ શકાય અને પ્લાસ્ટિકની કોથળી પર્યાવરણમાં ફેંકતા આપણે અટકાવી શકાય। પુનઃ રિચાર્જ કરી શકાય તેવી બેટરી ખરીદવી અને જૂના કપડાં અને બૂટ ફેંકી ન દેતા દાનમાં આપી દેવા। કાગળના ટુકડાઓ કે કાગળની પાછળની બાજુનો પુનઃ ઉપયોગ કરવો, રસોડામાં જેવો કચરો ઉદ્ભવે કે તરત જ તેને થેલીઓમાં ભરી દેવો કે કચરાપેટીની અંદર મૂકી દેવો, કચરાપેટી ભરાઈ જાય કે તરત જ તેને યોજનાગત જગ્યાએ નિકાલ કરવો। આપણે કહ્યું તેમ અત્યારે તો સરકારશ્રી દ્વારા ઘરે ઘરે કચરો ઉઘરાવવાની યોજના અનુસાર આપણા ઘરેથી જ કચરો લઈ જાય છે, તો તેમાં પણ આપણે કચરાના અલગ અલગ પાર્ટ, ભીનો સૂકો અલગ રાખી અને જે કચરાપેટી આવે છે એમાં પણ પ્લાસ્ટિકનો બધો અલગ નાખવાની વ્યવસ્થા હોય છે, તો એ અનુસાર પર્યાવરણને આપણે જો કચરો અલગ રાખીએ અને ફેંકીએ તો પર્યાવરણને થતા નુકસાનથી આપણે બચી શકીએ અને આપણે બચાવી શકીએ। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ કહ્યું હતું તેમ કે આપણે આ જે અભ્યાસ કર્યો છે તેમાં આપણને કેટલું આત્મસાત થયું તે જાણવું પણ ખૂબ જ મહત્ત્વનું છે। ઘણી વખત આપણે અભ્યાસ કરી લઈએ પછી તેનું મનોમંથન કરીએ તો આપણે સારી રીતે એક્ઝામમાં પૂછાય તો એ પ્રશ્નના જવાબ આપી શકીએ છીએ, તો ચાલો આપણે થોડું કેટલું આત્મસાત કર્યું તેનો અભ્યાસ કરી લઈએ અને થોડા એના માટે ખાલી જગ્યા ખરા ખોટા અને પ્રશ્નો જે આ પાઠમાં આપણે ભણ્યા તેના અભ્યાસ કરી લઈએ। તો એ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, એમાં પહેલું છે કે વિઘટકો કુદરતી સફાઈ કામદારો છે, તો એના આપણે જાણીએ છીએ કે આ વિધાન કેવું છે, ખરું છે। એ જ રીતે પ્લાસ્ટિક જે વિઘટનીય પદાર્થ છે, આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે પ્લાસ્ટિક જે અવિઘટનીય, જેનું વિઘટન થતું નથી એવો પદાર્થ છે, તો પ્લાસ્ટિક અહીં આપેલું છે કે પ્લાસ્ટિક જે વિઘટનીય પદાર્થ છે, જે ખોટું વિધાન છે। જૈવ ઘટકો અને અજૈવિક ઘટકોની પરસ્પર આંતરક્રિયાથી નિવસન તંત્ર રચાય છે। નિવસન તંત્રના અભ્યાસમાં આપણે કહ્યું હતું કે પહેલાં 5 પાઠ જે આપણે ભણી ચૂક્યા છીએ તે ખાસ તમે તમારી નોટબુકમાં વાંચીને રાખશો, જેથી આપણે આગળના લેક્ચરમાં તે કેટલા ભણ્યા, કેટલું આપણે એમાંથી ગ્રહણ કર્યું તેનો અભ્યાસ કરીએ, એમાં તમે સરસ રીતે જવાબ આપી શકો। તો આપણે આગળ ભણી ચૂક્યા છીએ કે જૈવ ઘટકો અને અજૈવિક ઘટકોથી પરસ્પર જેની બેયની આંતરક્રિયાથી જ નિવસન તંત્ર રચાય છે, એટલે આ વિધાન ખરું છે। સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન પામતા નકામા દ્રવ્યો જે વિઘટનીય કચરો છે, આ વિધાન ખરું છે।
એજ રીતે લીલી શાકભાજી અને ફળો જે વિઘટનીય પદાર્થ છે, આપણે જે વિઘટનીય પદાર્થ કેને કહેવાય, જે અવિઘટનીય કહેવાય કેને કહેવાય તેનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. અને તેમાં પણ આપણે કીધું હતું લીલા શાકભાજી, ફળોની સાલ, એ બધું જ કેવું છે, તો કે જે વિઘટનીય પદાર્થ છે, એટલે આ વિધાન ખરું છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે બેઠા પ્રશ્ન પૂછાય એવું એક્ઝામ પદ્ધતિ રહી નથી. આપણે કેટલું આત્મસાત કર્યું એના ઉપરથી કોઈ પણ રિયલ લાઈફના ઉદાહરણ દ્વારા તમને એમાંથી શું કરવું જોઈએ એવું, તમે જે આત્મસાત કર્યું છે એનું તમે વાસ્તવિક જીવનમાં કેટલો યુઝ કરો છો, એટલે કે કેટલું તમે એના મૂલ્ય તારવ્યું છે, તો એવા મૂલ્ય જે જીવનમાં જરૂરી છે એના ઉપર પર્યાવરણમાં તમે જે કાંઈ પણ પ્રશ્ન બનતો હોય, તમે ભણ્યા હોય એનો એમાં યુઝ કરો, એવા મૂલ્ય આધારિત પ્રશ્નો પણ ઘણા બધા પૂછાય છે. તો ચાલો આપણે જોઈએ કે મૂલ્ય આધારિત પ્રશ્નો કેવા હોઈ શકે. જ્યારે મંથન ઘરેથી સ્કૂલે અને પાછો સ્કૂલેથી ઘરે જતો હોય છે ત્યારે ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી પસાર થાય છે, તે દરરોજ જુએ છે કે ત્યાં લોકો પ્લાસ્ટિકની જુદી જુદી બોટલો કે જે વિવિધ કચરામાંથી એકઠી કરી હોય છે તેને ઈબાળે છે. શું જોવે છે? રિયલ લાઈફમાં તો એ ઘરેથી સ્કૂલે અને સ્કૂલેથી ઘરે જાય છે તો ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી પસાર થતો હોય છે, અને અહીંયા જોવે છે કે એ ઝૂંપડપટ્ટી વિસ્તારવાળા લોકો છે જે પ્લાસ્ટિકની બોટલ વેસ્ટ હોય છે અને બાળે છે, એકઠી કરી બાળે છે. તેને પ્લાસ્ટિકને બાળવાથી જોખમો વિશેનો લેખ સામયિકમાંથી વાંચ્યો હતો. ઘણી બધી વખત આપણું નોલેજ આ રીતે આપણે અત્યારના યુગમાં વધારીએ છીએ, ઇન્ટરનેટ દ્વારા ઘણી બધી વસ્તુ આપણા જે અભ્યાસક્રમ સાથે જોડાયેલી હોય છે તે પણ વાંચતા હોઈએ છીએ, અને સમાચારપત્ર વાંચતા હોય તેમાં પણ આપણા જે અભ્યાસક્રમને સાથે સંલગ્ન વસ્તુ હોય તો આપણને તરત જ થાય કે આ તો હું ભણી ચૂક્યો છું. તો એને અહીં સામયિકમાં આવો લેખ વાંચ્યો હતો કે આ તેઓ આ મુદ્દા વિશે, પછી તે આ વાંચ્યો હતો લેખ કે આ પ્લાસ્ટિકને આવી રીતે બાળવું જોઈએ કે નહીં, એ લેખ એને સામયિકમાં વાંચ્યો હતો. અને તે ઝૂંપડપટ્ટીમાંથી નીકળે છે ત્યારે આવી પ્રવૃત્તિ થતી જોવે છે, તો એના વિશે તે એના શિક્ષક સાથે ચર્ચા કરે છે અને એની જે સાથે ભણતા હોય છે વિદ્યાર્થીઓનો અભિપ્રાય પણ માંગે છે કે આવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ. તો શું પ્લાસ્ટિકને બાળવું પર્યાવરણ માટે હાનિકારક છે? હા કે ના, તમારા જવાબની વૈજ્ઞાનિક સમજૂતી આપો. પ્લાસ્ટિક કચરાના નિયંત્રણ માટેના બે વૈકલ્પિક ઉપાયો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું છે કે પ્લાસ્ટિકને બાળવું એ પર્યાવરણ માટે હાનિકારક છે. તેના માટે નીચે મુજબના બે કારણો છે. પ્લાસ્ટિકને બાળવું એ આરોગ્ય માટે હાનિકારક છે. તેને બાળવાથી ઘણા વિષકારક વાયુઓ ઉત્પન્ન થાય છે અને જેને લીધે લોકોને શ્વસનતંત્રના વિવિધ રોગો થાય છે. દાખલા તરીકે કેવા રોગ થઈ શકે? તો કે અસ્થમા જેવા, જેમાં શ્વાસના પ્રોબ્લેમ, ઓક્સિજન પૂરો મળે નહીં એવા પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે પ્લાસ્ટિકને બાળવું એ હાનિકારક છે, કેમ કે તેનાથી બીજું છે કે તેનાથી શું થાય છે? તો કે વાયુનું પ્રદૂષણ ફેલાય છે. પ્લાસ્ટિકને બાળવાને બદલે શું એનો ઉપયોગ કરવો જોઈએ? તો પુનઃચક્રિયતા અને પુનઃ ઉપયોગ એનો કરવો જોઈએ. બાળવાને બદલે આપણે બે વિકલ્પ આપણી પાસે છે કે પ્લાસ્ટિક પુનઃચક્રિયતા, એટલે કે પુનઃચક્રિયકરણ આપણે હમણાં અભ્યાસ કર્યો તેમ કારખાનામાં આપી અને એમાંથી બીજા બીબામાં ઢાળી બીજું પ્લાસ્ટિકની વસ્તુ બનાવવામાં આવે છે, પુનઃચક્રિયકરણ, અને પુનઃ ઉપયોગ કરવો જોઈએ. આગળ અભ્યાસ કર્યા તેમાંથી થોડી ખાલી જગ્યા જોઈએ તો પાળજાંબલી વિકિરણોની અસરથી ખાલી જગ્યાના કેન્સરની શક્યતા છે. તો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે પાળજાંબલી વિકિરણોની અસરથી શેનું? તો ચામડીના કેન્સરની શક્યતા રહે છે. જે અવિઘટનીય દ્રવ્યોના આહાર શૃંખલામાં પ્રવેશથી ખાલી જગ્યા સમસ્યા સર્જાય છે. જે અવિઘટનીય દ્રવ્યોના આહાર શૃંખલામાં પ્રવેશથી જૈવિક વિશાલનની સમસ્યા સર્જાય છે, જે વિશે આપણે અગાઉ આખો ટોપિક ભણી ચૂક્યા છીએ. અગ્નિશમનમાં ખાલી જગ્યા રસાયણોનો ઉપયોગ થાય છે. અગ્નિશમનમાં CFCs
એટલે કે ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ થાય છે. CFCs રસાયણનો ઉપયોગ ખાલજગ્યા સ્તર માટે ભયજનક છે. આપણે ટેવ પડી છે એસીની, ફ્રીજની, જેમાંથી CFCs ઉત્પન્ન થાય છે, પરંતુ એ CFCs એ ઓઝોનના સ્તરનું ગાબડું વધારે છે, એટલે કે આપણને પાકજાંબલી કિરણોનો મારો વધી જશે અને આપણને ચામડી જેવા કેન્સરની શક્યતા દિવસે ને દિવસે વધી રહી છે. એટલે આ CFCs રસાયણનો ઉપયોગ એ ઓઝોન સ્તર માટે ભયજનક છે. નીચેનું વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું છે કે નિવસન તંત્ર જૈવ ઘટકોનું બનેલું છે, તો જવાબ છે જૈવ ઘટકોનું અને અજૈવિક બેયનું એમાં આંતરક્રિયાથી બનેલું હોય છે, એટલે આપણું છે જવાબ ખોટો છે. ભૂમિ સ્તરે ઘાતક વિષ ઓઝોનનું શોષણ યુવી કિરણો વડે થાય છે. ઓઝોનનું શોષણ યુવી કિરણો વડે થાય છે, જે તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે આ વિધાન ખોટું છે. ઉત્પાદકો કરતાં ઉપભોગી સજીવોની સંખ્યા હંમેશા વધારે હોય છે. આપણે જે પોષક સ્તર વિશે માહિતી મેળવી તેમાં આપણે કહ્યું હતું કે જે પોષક સ્તર હોય છે એમાં સૌથી પહેલાં ઉત્પાદક હોય છે, એની સજીવોની સંખ્યા હંમેશા વધારે, જેમ ક્રમશઃ પ્રથમ દ્વિતીય તૃતીયમાં જતા જઈએ તેમ એના સજીવોની સંખ્યા કેવી થતી જાય છે, ઘટતી જાય છે, એટલે આ વિધાન પણ ખોટું છે. પૃથ્વી પરના નિવસન તંત્રમાં ઊર્જાનો સ્ત્રોત સૂર્ય છે. આપણે સૌ જાણીએ છીએ કે ઊર્જાનો મુખ્ય સ્ત્રોત જેનો ઉત્પાદક પૃથ્વીનો માટેના બધા સજીવોનો એ છે સૂર્ય, તો આ વિધાન ખરું છે. આહાર શૃંખલામાં ઊર્જાનો પ્રવાહ બંને દિશામાં હોય છે. વિદ્યાર્થી મિત્રો, આહાર શૃંખલાનો અભ્યાસ કર્યો ત્યારે આપણે કહ્યું જ હતું કે આહાર શૃંખલા એ એક દિશ પ્રવાહ વહે છે, એમાં બંને દિશામાં પ્રવાહ વહેતો નથી. ઊર્જાનો પ્રવાહ એક જ દિશામાં ઉત્પાદકોથી ઉપભોગીઓ, પ્રથમ કક્ષા દ્વિતીય કક્ષામાં આગળ વધે છે, ઉપભોગીઓમાંથી પાછો ઉત્પાદકમાં આવતો નથી. એટલે કે આહાર શૃંખલામાં ઊર્જાનો પ્રવાહ એક દિશ હોય છે. અહીં તમને વિધાન આપેલું છે કે બંને દિશામાં હોય છે, જે ખોટું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠમાં જે કાંઈ પણ ભણ્યા તે આપણે છેલ્લે આત્મસાત પણ કરી લીધું. હવે આગળના વિડીયોમાં આપણે બીજો નવો પાઠ નિહાળીશું.